નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું હાર્દિક પ્રજાપતિ આપનું સ્વાગત કરું છું શ્રી શિવશાહ કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એજ્યુકેશન તરફથી આજે આપણે વાત કરવાના છે બીકોમ સેમ ફાઈવ ની અંદર આપણો સબ્જેક્ટ છે ઇંગ્લિશ તો કે યસ જેની અંદર આપણે સ્ટોરી કમ્પ્લીટ કરવાના છીએ તો કે યસ ચાલો નેક્સ્ટ આગળ વાત કરીએ આપણે તો કે આ છે આપણે તો કે સ્ટોરી છે એની અંદર સ્ટોરી નંબર ટુ જે બુકની સ્ટોરી નંબર ટુ છે એની અંદર વાત કરવાના છીએ સ્ટાર્ટ ઓવન સ્મોલ બિઝનેસ તમે તમારો જે પોતાનો સ્મોલ બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો એની માટે તમારે શું શું જરૂર હોય છે એ આ સ્ટોરીની અંદર આપણને જાણ કરીએ થોડુંક અબાઉટ ટેક્સ જાણી લઈએ કે શું કેવા માંગે છે આપણને તો એની ચર્ચા કરવાની છે જ્યારે તમારે કોઈ પોતાનો બિઝનેસ સ્મોલ બિઝનેસ શરૂ કરવો છે તો તમારે કેટલું ફંડિંગ જોશે કેવું પ્લેસ જોશે એનાથી છે એ કેવા એડવાન્ટેજ થશે કેટલા ડિસએડવાન્ટેજ થશે આ બધી જ વાત આપણે આ સ્ટોરીની અંદર કરવાની છે તો કે યસ ચલો સ્ટાર્ટ કરીએ અબાઉટ કરો છો ને ત્યારે એ પોતાનો ઇન્ડિવિડ્યુઅલ સ્ટાર્ટ કરેલો જે બિઝનેસ છે એની અંદર તો કે એની અંદર રિસ્ક પણ તમારું હોય છે અને રિવોર્ડ પણ તમારા હોય છે તો કે યસ મતલબ તમે સારું એવું આગળ વધો તો પણ તમને જ ફાયદો થાય છે અને રિસ્ક લ્યો છો તો એ પણ તમારું પોતાનું જ હોય છે ઓન ધ વન હેન્ડ ઇટ ગીવ્સ યુ ધ ફ્લેક્સિબિલિટી ઓફ ધ વર્કિંગ શું કે છે એક રીતના એક હાથે તમને મતલબ બીજી એક રીતના છે એ તમને શું કરે છે તો કામ પર પ્રત્યે ફ્લેક્સિબિલિટી મળી રહે છે ઇન અન એરિયા ઓફ યોર ચોઈસ અને જે તમે તમારી જે નો એરિયા છે એની અંદર તમે ફ્લેક્સિબિલિટીની સાથે કાર્ય કરી શકો છો ઓન ધ ફ્લિપ સાઈડ અને એની બીજી સાઈડ જોવો તો

તો એ છે એ તમારા જે ડિસિઝન છે એના ઉપર બેઝડ હોય છે મતલબ તમે કેવું ડિસિઝન લ્યો છો એના ઉપરથી જ નક્કી થશે કે સક્સેસ કંપની મેળવશે યા ફેલિયર મેળવશે ઇન ધ આર્ટિકલ તો કે આપણે આ જે આર્ટિકલ ની વાત કરીએ છીએ વી લર્ન અબાઉટ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ધેટ વન મોસ્ટ કન્સીડર બિફોર સ્ટાર્ટિંગ એ બિઝનેસ જ્યારે તમે સ્ટાર્ટિંગ બિઝનેસ કરતા હોય ત્યારે એની પહેલા તો કે જે ફેક્ટર ધ્યાનમાં લેવા જોઈએ એ જ ફેક્ટરી આપણે અહીંયા આ સ્ટોરીની અંદર વાત કરવાના છીએ સમજાય ચાલો આગળ વાત કરીએ આપણે તો કે સ્ટોરી હવે અહીંથી સ્ટાર્ટ થાય છે આપણી સ્ટોરી જેનું નામ છે સ્ટાર્ટ યોર ઓવન સ્મોલ બિઝનેસ તો કે યસ ચલો વોટ વુડ યુ શે ઇફ યુ કુડ લીવ યોર જોબ તમે તમારી જોબ છે એ છોડી દીધી હોય તો તમે શું કરશો બીકમ યોર ઓવન બોસ શું તમે તમારી જાતના બોસ બનશો એન્ડ ઓર ના સ્ટેડી ઇન્કમ વાલ સિટિંગ એટ હોમ શું તમે ઘરે બેઠા પૈસા કમાવા માંગો છો તો એમ કે છે વેલ તો કે ચલો વિથ ઇન્ટેલિજન્ટ આપણે સ્ટ્રેટેજી અપનાવીએ એન્ડ ઇનોટ સ્ટાર્ટઅપ મની જે છે એ કોની સાથે તો કે પૂરતા નાણાંની સાથે ધેટ કુડ બી ધેટ કુડ બીકેમ અ રિયા જે ખરેખર વાસ્તવિકતા છે એની સાથે આપણે આ કાર્ય

એન્ડ કેપિટલ કેપિટલ વુડ વુડ બી બી ટુ ટુ મેક મેક યોર યોર ઓવન ઓવન બોસ બોસ શું છે છે જ્યારે એ એ તો કે યુ તમારી આ એટિકેટ મતલબ શું આ જ વિચારધારા છે એ જ તમને શું કરે છે તો તમને બોસ બનાવવા માટે લાયક ઠરવે છે તો એની જ આપણે આ વાત કરવાની છે આગળ તો કે યસ સમજાય છે ચાલો

તમારે પ્રોડક્ટ છે ને એનું કઈ જ વિચારવાનું નથી પણ તમારી જે સર્વિસ આપો છો તમે જે કન્સેપ્ટ છે તમારા એ છે એ તમે જો પ્રોપર તમે સર્વિસ સારી આપશો તો તમારે જે સ્ટેડી ફ્લો છે ઇન્કમનો ફંડનો એ કેવો રહે છે તો ગેરંટી તમને મળતો રહે છે સમજે છે કેવા શું માંગે છે આપણને એવું કેવા માંગે છે કે જયારે તમે સર્વિસ વિશે જ સર્વિસ વિશે જ વિચારવાનું છે તો કે યસ આપણે જે પ્રોડક્ટ કેવી છે કઈ રીતના બને છે તો કે એની અંદર આપણે કંઈ વિચારવાનું નથી મતલબ આપણું ફોકસ છે એ સર્વિસ ઉપર રહેવું જોઈએ તો કે એક છે એ એ વસ્તુ અહીંયા રહેશે આપણે 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 કોઈ ભાઈ કરતા હોઈએ તો 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 શું કરવું જોઈએ અંદર કે છે કસ્ટમરની સાથે કાંઈ લેવા દેવા નથી પણ આપણે છે શું તો કે આપણી જે ફૂડ બને છે એ ફૂડ થી કમ્પ્લીટ સારું બનવું જોઈએ એનાથી શું થશે તો આપણી સર્વિસ ઉપર આપણું ધ્યાન છે તો જો ફૂડ સારું હશે તો ઓટોમેટિક તમારું ફંડ છે મતલબ જે તમારી ઇન્કમ છે એ રહેશે

વીચ વિલ યુટિલાઇઝ યોર નોલેજ જે તમે તમારા નોલેજનો યુટિલાઇઝ કરી શકો યોર એક્સપર્ટાઇઝ તમારી જે એક્સપર્ટાઇઝ છે એ અને યુ યોર એક્સપિરિયન્સ ઇન સચ અ વે ધેટ વિલ એલાવ યુ ટુ મેક ધ મોસ્ટ મની પોસિબલ તમારે જે નોલેજ છે એની સાથે તમારું એક્સપર્ટાઇઝ છે એની સાથે અને તમારો એક્સપિરિયન્સ જે ભૂતકાળનો છે એની સાથે બધાનો યુઝ કરીને તમે કઈ રીતના પૈસા કમાઈ શકો છો એ જ વાત આપણે અહીંયા જાણવાની છે

ફેમિલિયર હોય સમજાય છે સોરી ઇન્ડસ્ટ્રી ફેમેલી હોય અથવા તમારો જે ઇન્ટરેસ્ટ હોય એની સાથે પણ તમે જોબ કરી શકો છો મતલબ એવો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો મતલબ તમે ઇન્ડસ્ટ્રી લાઈનની અંદર બિઝનેસ કરવો છે યા ફૂડની અંદર કેટરિંગની અંદર જવું છે સમજાય છે એવો બિઝનેસ કરવો છે એ તમે અહીંયા પોતાની જાતે ડિસાઈડ કરી શકો છો વાઇલ યુ આર થિંકિંગ ઓફ આઈડિયા જ્યારે તમે આઈડિયા વિશે વિચારો છો ત્યારે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ કન્સિડર વોટ કાઇન્ડ ઓફ મટીરીયલ ઓર ટૂલ્સ તમે જ્યારે નવો બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગો છો ત્યારે તમારે સૌથી પહેલા એ નક્કી કરવું જોઈએ કે તમે કેવા પ્રકારનું મટિરિયલ અને ટૂલ બનાવવા માંગો છો યુ માઇટ ઓલરેડી હેવ એટ યોર ડિસ્પોઝલ ઓર કુડ એક્વાયર ચીપલી શું તમે જે મટિરિયલ બનાવવા માંગો છો એ શું તમારા ઘરે ઇઝીલી અવેલેબલ છે ખરું એનાથી શું કોઈ રો મટિરિયલ બનાવી શકાય છે ધીઝ વુડ બી કટ યોર સ્ટાર્ટઅપ કોસ્ટ શું તમે જે નવું મટીરિયલ બનાવવા જઈ રહ્યા છો એ સ્ટાર્ટઅપ કોસ્ટ મતલબ જે રોકાણ કરવાનું છે એ શું ઓછું થઈ શકે છે એનાથી વાયલ અલાવિંગ યુ ટુ હિટ ધ ગ્રાઉન્ડ રનિંગ તો એનાથી જે તમે શું કરો છો તો એ જ તમને જે ગ્રાઉન્ડ લેવલનું થિંકિંગ મેળવી શકો છો આફ્ટર ધેટ એના પછી શું કરવાનું છે તમારે સર્વે ધ બિઝનેસીસ અને તમારી બિઝનેસનો સર્વે કરવાનો છે ઓલરેડી ઓપરેટિંગ ઇન યોર નેબરહુડ એન્ડ શું કે છે તમારી જો નેબરહુડમાં મતલબ આજુબાજુ આજુબાજુમાં તે આ બિઝનેસ ચાલતો હોય તો તમારે બિઝનેસ કરવાની જરૂર રહેતી નથી કેમ તો કે તમારે તેનાથી લોસ થશે પણ એન્ડ ઇન ક્વેશ્ચન તમારે ત્યારે શું કરવાનું છે તમારે જનરલ ક્વેશ્ચન છે એ પૂછવાના છે આર યુ ધેમ સિમિલર ટુ વોટ યુ આર ડુઇંગ એન્ડ હાઉ કેન યુ શું તમે જે કરવા માંગો છો એ શું તમે કરી શકો છો અને એ કઈ રીતના કરવાનું છે તમને ખ્યાલ છે શું તમે જે બિઝનેસ એરિયાની અંદરના ગેપ છે એને શું તમે ઓછા કરી શકો છો વુડ ધેર બી એન ઓપોર્ચ્યુનિટી ફોર યોર ઇન ધીસ ગેપ શું કે છે તમે જે ગેપ છે મતલબ નવા સ્ટાર્ટ કરો છો એની અંદર એ તમે તમે શું શું કરી શકો છો છે જે ધારણા બાંધેલા લોકો છે એને શું તમે કમ્પ્લીટ કરી શકો છો એમને ફૂલફિલ કરી શકશો ધેટ યોર પોટેન્શિયલ બિઝનેસ હેઝ અને આ જો તમે બધું કરી શકો તો એ તમારું બિઝનેસ પોટેન્શિયલ છે સમજાય ચાલો વોટ કાઇન્ડ ઓફ માર્કેટ ડઝ માર્કેટ છે કેવું ચાલે છે માર્કેટની ડિમાન્ડ શું છે એન્ડ ઓર વુડ યુ નીડ અને તમારી જરૂરિયાત શું છે એ પણ આપણે જાણવી જોઈએ અ ફિઝિકલ સ્પેસ ટુ વર્ક તો તમારે એની સાથે ફિઝિકલ સ્પેસ રાખવાની છે કામ સાથે તો એ આપણને ખ્યાલ આવતો નથી મતલબ એ ડિપેન્ડ છે તમારો બિઝનેસ કેવો છે યુ નીડ ટુ ડુ થોર આઉટ રિસર્ચ ઓન ધેસ ક્વેશ્ચન તમારે એની માટે ઘણું બધું ઊંડાણપૂર્વક તમારે શું કરવું પડશે રિસર્ચ કરવું પડશે એન્ડ ઓલસો ફાઇન્ડ આઉટ હાઉ હેવ ઇન એરિયા અને તમારે જે તમે બિઝનેસ સ્ટાર્ટ કરી કરવા જઈ રહ્યા છો એ જ અંદર ઓલરેડી જે બિઝનેસ છે એ કઈ રીતના કાર્ય કરે છે એ પર તમારે જાણવું જરૂરી છે એન્ડ કેન યુ મેક મની ડ્યુંગ ઇટ શું તમે એના એ જે બિઝનેસ સ્ટાર્ટ કરો છો એનાથી પૈસા બનાવી શકો છો વુડ ઇટ ઓપરેટ સોલેલી ઓનલાઈન શું આ છે એ ધીરે ધીરે ઓનલાઈન પ્રોસેસ થઈ શકે છે મતલબ ઓનલાઈન આપણે એને સેલ કરી શકીએ છીએ ચાલો અહીંયા છે એ આપણે ફર્સ્ટ પોઈન્ટ છે એ કમ્પ્લીટ થઈ ગયો તો કે ક્રિએટિવિટી તો ક્રિએટિવિટી છે એ આપણે વાત કરી તો કે તમે કઈ રીતના રોકાણ કરશો કઈ રીતના છે એ બિઝનેસ તમારા ની અંદર છે કે નહીં માર્કેટની અંદર તમારી નીડ કેવી છે તમારા પ્રોડક્ટની શું સર્વિસ હશે એ બધી વાત કરી ચાલો સેકન્ડ પોઈન્ટ છે આપણો ડુઈંગ યોર રિસર્ચ હવે આપણે જે રિસર્ચ છે એ કાર્ય કરવાનું છે સમ એક્સપર્ટ થિંક ધેટ બિફોર સ્મોલ બિઝનેસ કેટલાક એક્સપર્ટ છે ને એ કહે છે એવું વિચારે છે વિચારતા હતા તો કે એ જ્યારે પણ કોઈ નવો બિઝનેસ સ્ટાર્ટ કરે છે ને એ પહેલા તો કે શું વિચારે છે તો કે અન એન્ટરપ્રિન શુડ સિમ્પલી ગો ફોર ઇટ આફ્ટર ધે હેવ હિટ અપન આઈડિયા એ જ્યારે જે એક્સપર્ટ એક્સપર્ટ છે ને એવું વિચારે છે કે ગો ફોર ઇટ મતલબ શું તો કે કોઈ નવો બિઝનેસ સ્ટાર્ટ કરી દે છે બહુ વિચાર્યા વગર પણ પછી ધીરે ધીરે એને છે એક આઈડિયા આવતો જાય છે મતલબ એનાથી ધીરે ધીરે છે એક જે પણ પ્રોબ્લેમ થાય છે એનું સોલ્યુશન તો કે સમયની સાથે સાથે થતું જાય છે બિઝનેસની અંદર તો કે યસ ઇટ ઇઝ સ્માર્ટર ટુ આસ્ક ફ્રેન્ડ એન્ડ ફેમિલી હાઉ હાવ યોર આઈડિયા સાઉન્ડ ટુ ધેમ શું કે છે તમે કોઈ નવી બિઝનેસ શરૂ કરો છો તો તમારી અંદર તો કે તમારી જે પ્રોડક્ટ છે એની સર્વિસ છે એ કેવી છે એ જાણવું હોય તો તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં પૂછી લો કે મારી પ્રોડક્ટ આવી જાય છે કે મારે કેટલું ઇમ્પ્રુવમેન્ટ છે સમજાય સ્પેસિફિક ક્વેશ્ચન ટુ આસ્ક આર એનાથી કેટલાક સ્પેસિફિક ક્વેશ્ચન પૂછવાના હોય છે જે તમે પૂછો એટલે તમને ખ્યાલ આવી જાય છે કે આપણું પ્રોડક્ટ છે કેટલી સારી બની છે ચલો એચન ની વાત કરીએ વુડ યુ બાયુલર સર્વિસ ઓર એ પ્રોડક્ટ હવે આ જ ક્વેશ્ચન છે એ તમે પૂછી શકો છો તમારા ફ્રેન્ડ અને ફેમિલી મેમ્બરને જ્યારે ન્યુ બિઝનેસ સ્ટાર્ટ કરતા હોય છો ત્યારે કયા વુડ યુ બાય ધીસ પર્ટિક પર્ટિક્યુલર સર્વિસ ઓર પ્રોડક્ટ શું તમે હું આ જે સર્વિસ શરૂ કરી છે અથવા મેં આ પ્રોડક્ટ શરૂ કરી છે એ શું તમે ખરીદવા માંગો છો વોટ ઇઝ ઇટ વોચ અકોર્ડિંગ ટુ યુ શું કહે છે તમે આનાથી તમે શું જાણકારી મેળવી છે તમારે આનાથી કેવો એડવાન્ટેજ થયો છે એ મને કહી શકશો પછી થર્ડ ક્વેશ્ચન વોટ વુડ બી ધ મોસ્ટ ઇફેક્ટિવ વે ઓફ માર્કેટિંગ ધીસ આઈડિયા તો આવો પણ ક્વેશ્ચન પૂછી શકો કે મારો જે આ પ્રોડક્ટ છે મારી જે આ સર્વિસ છે એનું માર્કેટિંગ કઈ રીતના કરી શકું પછી ફોર્થ ક્વેશ્ચન વુડ ધીસ ટર્ન આઉટ ટુ બી અ મેયર ફેડ

ઓફ એનીથિંગ ધેટ કુડ બી ઇમ્પ્રુવ ધ આઈડિયા શું તમે આ જે મેં આઈડિયા યુઝ કર્યો છે મતલબ જે હું આ પ્રોડક્ટ બનાવું છું એની અંદર તમારા કોઈ આઈડિયા ન્યૂ આઈડિયા હોય તો તમે જણાવી શકો છો વોટ આર ધ અધર બિઝનેસીસ ઇન ધીસ આઈડિયા ધેટ યુ નો ઓફ તમે આ જે હું બિઝનેસ કરું છું એની પાછળ તમે બીજા બિઝનેસ હોય તો એના આઈડિયા મને આપી શકો છો ઓર કરન્ટલી ડીલ વિથ ધ ફોર ધીસ સર્વિસ શું ઓર પ્રોડક્ટ તમે શું આ જે પ્રોડક્ટ છે એની સાથે ડીલ કરવા માંગો છો ખરીદવા માંગો છો તો એ જ વાત આપણે આવા ક્વેશ્ચન પૂછવાના હોય છે ચાલ નેક્સ્ટ આગળ વાત કરીએ તો ઇનકેસ યુ હેવ અ સ્પાઉસ એન્ડ ઓર ચિલ્ડ્રન યુ શુડ આસ્ક દેમ વોટ ધેર ફિલિંગ આર અબાઉટ યોર ક્યુટિંગ યોર જોબ તમારા જે ઘરની અંદર રહેલા બાળકોને શું કરવાનું છે તમારી જે પ્રોડક્ટ છે એની વિશે પૂછવાનું છે તો કે યસ અને એનાથી છે તમને સારો એવો આઈડિયા આવે છે તો કે યસ એન્ડ સ્ટાર્ટિંગ ટુ વર્ક ફ્રોમ હોમ અને એનાથી તમારે વર્ક ફ્રોમ હોમ મતલબ ઘરે બેઠા કાર્ય કરી શકો છો એ પૂછવાનું છે મતલબ એમના જે આઈડિયા છે ને એ પણ આપણે ઘણું બધું જણાવી દેશે સિન્સ ધીસ વિલ ઇમ્પેક્ટ ધેર લાઈવ ઓન બોથ ફાઇનાન્શિયલ એન્ડ સાયકોલોજીકલી શું કે છે તમે જે આ બધા લોકોને પ્રશ્ન ક્વેશ્ચન પૂછો છો ને એનાથી એનાથી જે ફાઇનાન્શિયલ અને સાયકોલોજીકલ કન્ડિશન છે ને એ તમને ખ્યાલ આવી જશે મતલબ તમે કોઈ નવી પ્રોડક્ટ બનાવો છો અને એ હંડ્રેડ રૂપીની હોય અને માર્કેટની અંદર એ ઓલરેડી એટી રૂપીની મળતી હોય તો તમારી પ્રોડક્ટ કોઈ લેશે નહીં અથવા એના જે કસ્ટમર હશે એ ઓછા હશે તો આ છે એ પ્રોબ્લેમ થશે એટલે આવો પ્રોબ્લેમ ન થાય એની માટે તમે આવી રીતના તમારા જે ચિલ્ડ્રન છે અને તમારા જે ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ છે એને પૂછી લ્યો તો તમારી એમની ફાઇનાન્સિયલ કન્ડિશન અને સાયકોલોજી એ શું વિચારે છે એ તમને ખ્યાલ આવી જાય છે એટલે એમની નીડ શું છે જરૂરિયાત શું છે એ તમે મેળવી શકો છો પછી તમારે છે આ બધાના ઓપિનિયન છે ફીડબેક છે એ ભેગા કરવાના છે કમ્બાઈન કરીને એક ઓપિનિયન ઉપર આવવાનું છે રિટર્ન ટુ ધ ડ્રોવિંગ બોર્ડ ટુ ટેસ્ટ વેધર યુ ઓરિજિનલ આઈડિયા કેન બી મોડિફાઈડ તમારે પછી શું કરવાનું છે તમારે ડ્રોઈંગ બોર્ડ મતલબ એક ચાર્ટ ઉપર આવવાનું છે અને ચાર્ટ ઉપર તમારો જે પ્લાન છે એને રજૂ કરવાનો છે શું એને કરી શકો છો એમાં કોઈ લાવવા જેવા છે એ લાવી શકો છો ઇમ્પ્રુવડ અપન ઓર્ડર ઓફ ડિફરન્સીએટ ઇટ ફ્રોમ ઓલ યોર પોટેન્શિયલ કોમ્પિટેટર વર્ક શું કે છે તમે જે ઘરે બેઠા આ વર્ક કરવાના તો એનાથી સારું એવું વર્ક કરી શકો છો ઇમ્પ્રુવમેન્ટ લાવી શકો છો કે નહીં કીપ ઇન માઇન્ડ ધેટ યુ વિશ ટુ હિટ ધ્રાઉન્ડ રનિંગ શું કે છે આપણે જે છે એ બહુ મોટા હવામાં કે હવામાં મહેલ નથી બનાવવાનો મતલબ જે ગ્રાઉન્ડ ઉપર જે ચાલે છે ને રિયાલિટી એને શું કરવાનું છે એને ફોલો કરવાની છે મેની આઈબોલ્સ હેઝ યુ પોસિબલ શું કે છે તો આપણે છે બધાની જ આપણે બધાની જ જે બધા જ કસ્ટમર છે એની સાથે આપણે મળવાનું છે મિટિંગ કરવાની છે જેટલા મેમ્બર મળી શકે એની સાથે વાઇલ સ્ટાર્ટિંગ ઓફ જ્યારે આપણે સ્ટાર્ટ કરતા હોઈએ છીએ ત્યારે સમજાય બધા જ લોકોના જે કન્ડિશન છે એને જાણવાની છે અને એનાથી તમારે ડિસિઝન લેવાના હોય છે તો કે ચલો આપણે વાત કરીએ નેક્સ્ટ પોઈન્ટ તો ડેવલપિંગ અ વર્ક સ્પેસ તમારે જે વર્ક સ્પેસ છે બિઝનેસ તો ચલો સ્ટાર્ટ થઈ ગયો છે હવે તો તમારે જે વર્ક સ્પેસ છે મતલબ કોઈ એક શોપ છે અથવા કોઈ ઓફિસ છે એને તમારે હવે ડેવલપ કરવી છે તો કઈ રીતના કરી શકશો યોર હોમ ઇઝ પ્રાઇમરીલી મેન્ટ ટુ બી અ રેસિડેન્સ ફોર યોર ફેમિલી તમારું ઘર છે ને એ એક પ્રાઇમરી ફંક્શન એનું છે ઘરનું કયું તો કે ઈ ફેમિલી ના રહેવા માટે હોય છે એની અંદર તો કે જે તમારું શું કે છે સ્ટોર હાઉસ છે અને જે મિટિંગ પ્લેસ છે એ એને બાદ કરતા તો કે તમારું આખું ઘર છે તમારા અને તમારા ફેમિલી માટે રહેવાનું સ્થળ છે તો કે યસ એન્ડ ઝામપલ ચલો દાખલા તરીકે જતા હોય ત્યારે તમારો શેડ છે એ અને તમારું ગેરેજ છે એ શું હોવું જોઈએ મોટું બને તેટલું મોટું હોવું જોઈએ સપોર્ટ ધ કાઇન્ડ ઓફ વર્ક યુ વિલ બી ડુઈંગ વિથઆઉટ લિવિંગ યોર ફેમિલી ઓર વ્હીકલ તમારે ફેમિલી અને વી ફેમિલી અને તમારા જે vehicle છે એને છોડ્યા વગર તમે કઈ રીતના વર્ક કરો છો મતલબ એટલી મોટી જગ્યા હોવી જોઈએ ટુ ધ મર્સી ઓફ ઇન્સલમેન્ટ વેધર તો એ કોઈ પણ કાર્યની અંદર કોઈ પણ વેધરની અંદર કોઈ પણ કન્ડિશનની અંદર તમે કાર્ય કરી શકો સારું એવું તો કે યસ કુડ ચીલી લાઇકવાઇઝ શું કે છે તો કે એ છે એકદમ છે એ તો તમને મજા આવશે કાર્ય કરવાની ઇફ યોર વર્ક ઇઝ કોમ્પ્યુટર જો તમારું કાર્ય સોફ્ટ સ્કીલ ને લઈને કોમ્પ્યુટર લઈને હોય તો ઇફ યોર વર્ક ઇઝ કોમ્પ્યુટર બેઝડ એસેમ્બલ ધ નેસેસરી ટેકનોલોજી નીડેડ ફોર યોર આઈડિયા ટુ હેવ ધ ફાઇટેડ ચાન્સ તો તમારે છે ટેકનોલોજી ઉપર વધારે કાર્ય કરવાનું હોય છે ડેલિકેટ ડેલિકેટેડ ડેડિકેટેડ રૂમ ઓફ સ્પેસ વિથિન યોર ફોર્મ ઓફ સર્વ એઝ યોર ઓફિસ શું કહે છે તમારે જે ડેલીગેટ આવે છે એને તમારે એક તમારો ઘરનો એક રૂમ પણ આપી શકો છો અથવા તમારા ઓફિસમાં પણ એને બોલાવી શકો છો ફોર પ્રાઇવેસી એન્ડ ટેક્સ પરપસીસ શું કહે છે પ્રાઇવેસી માટે અને તમારા ટેક્સ પરપસીસ માટે તમે શું કરશો એને ઘરે અથવા ઓફિસ ની અંદર બોલાવી શકો છો ચાલો નેક્સ્ટ આગળ વાત કરીએ ચાલો આઉટસોર્સિંગ પાર્ટનર્સ હવે તમારે જે બિઝનેસ છે એ સારો ચાલે છે હવે તને એક્સપાન્ડ કરવું છે તો આપણે શું કરવું પડશે આઉટસોર્સિંગ છે એને મેળવવા પડશે મતલબ જે ઇન્કમ છે એને મેળવવાની છે વાયલ ઇટ ઇઝ ધ અનડાઉટેડલી ધ હેવ ઓનરશીપ ઓફ યોર કંપની ટોટલ કંટ્રોલ ઓવર એવરી એસ્પેક્ટ ભાઈ તમને ખબર છે આમાં કોઈ જ ડાઉટ નથી શું તો કે જ્યારે તમે એક બોસ તરીકે કાર્ય કરતા હોય છો એક માલિકી માલિક તરીકે ત્યારે તમારો કંટ્રોલ બધો જ તમારા હાથમાં હોય તો તમને પ્રાઉડ ફીલ થાય છે લેક ઓફ ફંડ ઓર ઇનસફિશિયન્ટ એક્સપિરિયન્સ તમારે જે ફંડ છે ઓછું હોય અથવા એક્સપિરિયન્સ ઓછો હોય તો ઓફટેન નેસેસેટાઇટ્સ હેવિંગ અ પાર્ટનર ત્યારે તમારે પાર્ટનરની જરૂર પડતી હોય છે ઇન સચ અ કેસીસ એવા ઘણા કેસ છે યુ શુડ કન્સિડર સમવન વિથ ધ એક્સપર્ટ નોલેજ ઓફ ધ બિઝનેસ બીંગ ડેવલપ્ડ એવા ઘણા બધા કિસ્સા છે જે એક્સપર્ટ હોય તમારા બિઝનેસની અંદર એ પાર્ટ એને પાર્ટનર બનાવી લ્યો તો તમે પણ આગળ આવી જાવ છો વો વિલ બી એબલ ટુ રિપ્રેઝન્ટ ધ ઇન્ટરેસ્ટ પ્રોપરલી જે તમારી કંપનીને સારું રિપ્રેઝન્ટ કરી શકે ડિફાઇન ધ રિસ્પોન્સિબિલિટી ધેટ યુ એન્ડ યોર પાર્ટનર જે તમારી અને તમારા પાર્ટનરની રિસ્પોન્સિબિલિટી છે હેવ બિફોર યુ સેટ અપ અ શોપ ઓર ઓર્ડર મિનિમાઇઝ ધ પોસિબલ કોન્ફ્લિક્ટ અરાઇઝિંગ ધ આફ્ટર વર્લ્ડ તો એનાથી શું થાય છે તો તમારા જે કસ્ટમર હતા જે તમારા ઓર્ડર છે એને શું કરી શકો છો તો મિનિમાઇઝ પોસિબલ કોન્ફ્લિક્ટ એનાથી કોન્ફ્લિક છે ઓછા થઈ જશે

થિંક અબાઉટ હાઉ ટુ મેક અ નેસેસરી હાઇરિંગ એન્ડ ધ કાઇન્ડ ઓફ સેલેરીઝ ટુ બી પેઇડ તો તમારે હવે નવા એમ્પલો છે એ તો તમારે એટલું જ વિચારવાનું છે કે કેટલી સેલેરી આપશો તો કે યસ થિંક અબાઉટ હાઉ ટુ મેક અ નેસેસરી હાયરિંગ એન્ડ ધ સેલેરી પેઇડ એક્ઝામાઇન ડિફરન્ટ વે ઓફ ક્રિએટિંગ એ પેરોલ તમે એને રાખી શકો છો એની માટે ડિફરન્ટ પ્રકારના કોન્ટ્રાક્ટ ઉપર રાખો છે કે પરમાનન્ટ રાખો છે એ પણ નક્કી કરી શકો છો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ કન્સિડર વેધર યુ એમ્પ્લોઇઝ શુડ બી ઓપરેટ આઉટ ઓફ યોર હોમ

તો આ છે અહીંયા હજી આપણે સ્ટોરી કમ્પ્લીટ થતી નથી આપણો વિડીયો કમ્પ્લીટ થાય છે આજનો લેક્ચર કમ્પ્લીટ થાય છે આપણે આગળ નેક્સ્ટ ની અંદર આ સ્ટોરી છે એને કમ્પ્લીટ કરીશું થેન્ક યુ વેરી મચ